રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનથી શરૂ થયેલા વિવાદને આજે વીસ જેટલા દિવસ થયા છતાં પણ વિરોધ અટકવાનું નામ નથી લઈ રહ્યો ક્ષત્રિયોની એક જ માગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને આ વિરોધ પ્રદર્શન હવે રાજસ્થાનમાં પણ પહોંચી ગયું છે કરણી સેનાના જિલ્લાના પ્રભારી સુરજભાનસિંહ ચૈનપુરાના નેતૃત્વમાં સિકરની રાજપૂતોની હોસ્ટેલમાં બેઠક યોજાઈ હતી અને આ બેઠક બાદ હવે રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાએ રાજસ્થાનના બુંદી ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના લોકોને પરસોત્તમ રૂપાલા વિરોધમાં શપથ લેવડાવ્યા હતા કે જ્યાં સુધી ભાજપ રૂપાલાને ટિકિટ નહીં કાપે ત્યાં સુધી તેઓ ભાજપના કોઈ પણ કાર્યક્રમમાં નહીં જાય આ અંગે સોશિયલ મીડિયા પર મહીપાલસિંહ મકરાણાએ પોસ્ટ કરેલા વિડીયોમાં મહિપાલસિંહ પોતે બુંદી ખાતે લોકોને શપથ લેવડાવતા જોવા મળે છે કે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ પરત નહીં લેવામાં આવે ત્યાં સુધી અમે બીજેપીના કોઈ પણ પ્રોગ્રામમાં સહયોગ નહીં કરીએ સામેલ નહીં થઈએ અને જો ટિકિટ નહીં કપાય તો સમાજ આદેશ કરશે તો એનો વિરોધ કરવામાં આવશે અને તેમની વિરુદ્ધમાં મતદાન પણ કરવામાં આવશે આ શપથગ્રહ સમયે સંમેલનમાં સ્ત્રી અને પુરુષો મોટી સંખ્યામાં જોડાયા હતા એટલે હવે ગુજરાતમાં જે શરૂ થયું હતું આંદોલન એની આગ હવે ધીરે ધીરે રાજસ્થાનમાં પણ પ્રસરી છે અને જોવાનું એ રહેશે કે આગ આ ભારત દેશમાં પ્રસરે છે કે પહેલાં જ આનું સમાધાન આવી જાય છે તમને આ વિશે શું કહેવું છે ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો કીપ વોચિંગ વાઇફ્સ ઓફ ઇન્ડિયા